એટલે ફર્સ્ટ બાળકો માટે વિદ્યાર્થીઓ માટે બિલીવ ઇન યોર સેલ્ફ તમારા પોતામાં વિશ્વાસ રાખો વાલીઓ માટે બિલીવ ઇન યોર ચાઇલ્ડ તમે તમારા સંતાનમાં વિશ્વાસ રાખો તમે નહીં રાખો તો દુનિયામાં બીજો કોઈ નવરો નથી તમારો પુત્ર છે તમારી પુત્રી છે અંતે તમારો જ છે તમારી જ છે તો આપણે ખાસ તમારા સંતાનમાં તમે વિશ્વાસ રાખો એ બીજો સંદેશ છે અને ત્રીજો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંદેશ છે એ બે વાલીઓ માટે અને વિદ્યાર્થીઓ માટે સામૂહિક છે બિલિવ ઇન ગોડ ભગવાનમાં વિશ્વાસ રાખો જેમ વિદ્યાર્થીઓએ કોઈના ઉપર આક્ષેપ ના નાખવો જોઈએ વાલીઓએ પણ સિસ્ટમ ટીચર આ તે અવડા બધા રસ્તા બાજુ પર મૂકી તમારું અડધું ટેન્શન ઓછું થઈ જશે ભગવાનમાં વિશ્વાસ રાખો જો ભગવાનમાં વિશ્વાસ રાખશો તો તમને લાગે છે કે આપણે આપણું જીવન ચલાવીએ છીએ પણ આ કુદરત જુઓ આ વિશ્વ જુઓ આ બ્રહ્માંડ જુઓ આ ગ્રહો જુઓ સમયસર સૂર્ય ઉદય થાય અસ્ત થાય છે નાના મોટા જીવ જુઓ બધાનો ખ્યાલ ભગવાન રાખે છે ભગવાનને અન્યાય નથી પસંદ કોઈક એવું કહેતું હશે કે આ સ્કૂલમાં ટીચર નબળા છે તો હશે પણ એની તકદીર અને ભાગ્યમાં જે લખ્યું છે ભગવાન આપવાના જ છે કેવળ માર્ક્સના આધારે તમારા દીકરા દીકરીનું જજમેન્ટ કરતા નહીં તમે જેટલો એને પ્રેમ તમે જેટલી એને હૂંફ આપી શકશો જેટલી એને શ્રદ્ધા તમે જગાવી શકશો કોઈ પાડી નહીં શકે પાછો અને યાદ રહે આ દુનિયામાં કેવળ નેવું પંચાણું માર્ક લાવનારા જ બધા સફળ થાય છે એવું નથી ઘણા પાંત્રીસ માર્ક લાવનારા પણ સફળ થાય છે તાજેતરનું દ્રષ્ટાંત આપું અમારે ત્યાં એક સત્સંગ યુવાન છે તુષારભાઈ બ્રહ્મભટ એનો દીકરો શશી બારમામાં પાંત્રીસ માર્ક લાવ્યા હતા ખૂબ દુઃખી ખૂબ હતાશ સંતો જોડે બેઠા અને અમે એને પ્રેરણા આપી કે ભાઈ તું ભગવાનમાં વિશ્વાસ રાખ ભગવાને જે લખ્યું છે એ થાય છે આગળ જતાં તને કામ આવશે ધીરે ધીરે કરીને એને ફિઝિયોથેરપી કર્યું ફિઝિયોથેરપીમાં પછી એને માસ્ટર્સ કર્યું કારણ કે બધાને ખબર કોઈ લાગે શરમાય કે મારે ફિઝિયોથેરપી કરવું એ મારા માટે મોટું નથી તમે કેવું કરો છો એ અગત્યનું છે એ આગળ વધી વધી અત્યારે અમેરિકાની અંદર લગભગ મોર દેન ટુ મિલિયન ડોલરનું એની પાસે એક બે ફિઝિયોથેરપીની મોટી યુનિટ છે પાંત્રીસ ટકા પૈસા એટલા અગત્યના નથી એવું કહેવા નથી માંગતો પણ ભગવાન અને સંતના આશીર્વાદથી તમારું ભાવિ ઉજ્જવળ જ છે કોઈના મોટા માર્ક્સ આવે એને અભિનંદનીય છે કોઈના પંચાણું આવે સો માંથી શો આવે એ પણ જરૂરી છે કદાચ કોઈકના ઓછા વધતા આવ્યા તમારે વિચાર કરવો પડે મેં મારી તૈયારી કરી હતી મેં મારી જે શક્તિ અંદર મૂકી છે એની યોગ્ય ભગવાને ન્યાય કર્યો છે તો તમારું હૃદય હાજ પાડશે સ્ટોપ બ્લેમિંગ બીજાને આક્ષેપ તંત્રને આક્ષેપ આટલી બધી મહેનત સરકાર કરે છે આટલી બધી મહેનત વાલીઓ કરે છે આટલી બધી મહેનત શિક્ષકો કરે છે આટલા બધા નિષ્ણાતો કરે છે તો કોઈ આપણને પાછા પડવાની નહીં આપણે પોતે જાગ્રત થવું પડે ઘણીવાર કેવું હોય છે વચલા કક્ષાના હું વિદ્યાર્થી કહું એક વિદ્યાર્થી જેનું નામ આનંદ એને માર્ક્સ નેવ ટકા આવતા હતા પણ બીમારી આવી ગઈ મેં જેમ કીધું કે એકદમ બીમારી આવી જાય એને એક પેપર બગડ્યું એની અંદર સિત્તેર ટકા આવ્યા ઓવરઓલ એના ટકાવારી એકદમ ઓછી આવી બધા મુંજાયા પણ જો આ પરીક્ષા આખરી નથી ટેન્શન કેમ છે કે ક્રિકેટમાં એક વાર પેલો ઝીરોમાં આઉટ થાય પણ બીજી વાર એની સેન્ચુરી વાગે તો બધા સ્વીકારી લેશે તો આપણને ટેન્શન એમ છે કે આ દસમા બારમાની પરીક્ષા એ આખરી જીવનનો ખેલ છે નો વે આ તો એક શરૂઆત છે તમને એક તૈયારી કરવાનો એક અવસર છે હકીકતની અંદર આના સિત્તેર એક ટકા આવ્યા બધા મૂંઝાયા અને એ પણ મૂંઝાયો પ્રમુખ સ્વામીને મળ્યા સ્વામીએ કીધું કે આશીર્વાદ છે તું અમે પ્રાર્થના કરી છે ભગવાનને આગળ રાખીને તું આગળ કર તો આજે આનંદની વાત એ છે કે એ આઈઆઈટીની અંદર આખા પવઈ એમટેકની અંદર એને સિલ્વર મેડલ આઈઆઈટીમાં મળ્યો અને આગળ જઈ લખનઉ આઈઆઈએમની અંદર એને બ્રોન્ઝ મેડલ મળ્યો જેના સિત્તેર પંચોતેર ટકા હતા તેને તમારા હાથમાં છે તમારી બાજી જો ઇફ યુ બિલીવ ઇન યોર સેલ્ફ આપમાં ખુદમાં વિશ્વાસ રાખજો બિલીવ ઇન યોર ચાઇલ્ડ વાલીઓએ પોતાના દીકરા દીકરીમાં વિશ્વાસ રાખજો અને બિલીવ ઇન ગોડ ભગવાનને ક્યારેય કોઈને અન્યાય કરવો નથી નબળા પણ આગળ આવે છે એની જો મહેનત હોય અને તમારામાં વિશ્વાસ હોય છેલ્લું દ્રષ્ટાંત આપીને હું પૂરું કરું છું જો તમારી પાસે હકારાત્મક વલણ હશે તા દુનિયાની કોઈ તાકાત નથી તમને પાછા પાડી શકશે ભાગી જવું આપઘાતના વિચાર કરવા રીસાઈ જવું એ તો નબળી વાતો છે એ છટકબારી છે પણ ગમે તેવા સંજોગોમાં પણ આગળ ઉપર આવવું એ કમાણીની વાતો છે એ જીવન બદલવાની વાતો છે એક દ્રષ્ટાંત બહુ જ પ્રિય છે અને વારંવાર હું એનો પણ વિચાર કરું છું અને આપ પણ કેવળ પરીક્ષા માટે નહીં જીવન જીવનમાં ગમે તે સંજોગો આવે તો આ દ્રષ્ટાંત નજર સમક્ષ રાખજો એક નાનું ગામ હતું એ ગામની અંદર બધા માછીમારો રહે અને એક નાનો બાળક એના મા બાપ અને મોટા મોટા વડીલોને રોજ સવારે હોડીમાં અંદર જતા જતાં જુએ અને દરિયાની અંદર હોડી લઈને જાય જ્યારે આ બાળક હોડીમાં બેસવા જાય એટલે બધા કે તું બહુ નાનો છે ત્યારે હમણાં હોડીમાં ન અવાય યુ ટુ સ્મોલ યુ કાન કમ એટલે બાળક દરિયા કિનારે ઊભો રહે રોજ એ હોડીઓ દરિયામાં જતી જુએ અને દરિયા કિનારે બોલવા લાગ્યો કે વન ડે વિલ કમ વેન આઈ વિલ ગો ટુ ધ સેન્ટર ઓફ ધ સીઝ એન્ડ આઈ વિલ શાઉટ ટુ ધ વર્લ્ડ દેટ આઈ હેવ કોન્કર્ડ ધી ઓશન એક દિવસ એવો આવશે કે હું પણ હોડીની અંદર મતદરિયે પહોંચીશ અને દુનિયામાં હું મોટે મોટેથી પોકારીશ કે મેં સમુદ્ર ઉપર જીત મેળવી બાળક આ વિચારે છે એક વાર નાની હોડી હોળીમાં બેઠો હોળીમાં જવા લાગ્યો હવે જોજો યાદ રહે કે જ્યારે દરિયા કિનારે મોજા નાના નાના હોય અને દરિયામાં જાઓ એમ મોજા મોટા 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 થતા જાય દરિયા કિનારે માછલીઓ નાની 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 હોય જેવા દરિયામાં તમે જતા જાઓ માછલીઓ પણ મોટી મોટી થતી જાય એટલે આ બાળક જ્યારે પોતાની નાની હોડીની અંદર દરિયાની મધ દરિયે જતા 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 મોજા મોટા આવે છે માછલીઓ મોટી આવે છે પવન પણ બહુ સુસવાટા ભર્યો આવે છે અને તરત જ એની હોડી ઊંધી પડે છે ઊંધી થાય છે એટલે હોડી ડૂબતી 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 જેવા દરિયાની તળેટીમાં આવે છે ત્યારે બાળક શું કહે છે ખબર છે કે હજુ પણ હું દુનિયાને પોકારી પોકારીને કહીશ કે મેં દરિયા પર જીત મેળવી કેમ આટલો મોટો દરિયો એક નાના બાળકને પોતાની છાતી ઉપર રાખી ન શક્યો અને હું આટલો નાનો બાળક અત્યારે આખા દરિયાને મારી છાતી ઉપર રાખું છું લેશ માત્ર હતાશ થયો નથી એમ મહેનત કરી આ વીસ દિવસ એ અમૃતના દિવસ છે અને ખૂબ શાંતિથી ભગવાનને આગળ રાખી જે ઇષ્ટદેવમાં માનો જેમાં માનો છેવતે કોકને ભગવાનમાં શ્રદ્ધા ન હોય તો મા બાપને પગે લાગી જે રીતે તમે મહેનત કરશો તો આજે અમે ખૂબ પ્રાર્થના કરીને આવ્યા છે અમે ભગવાન સ્વામિનારાયણ કૃષ્ણ ભગવાન રામ ભગવાન તમામ અવતારો તમામ સંત પુરુષોને અમે ખૂબ પ્રાર્થના કરી છે કે આપ જે જે અત્યારે છો અને કદાચ તમારા મિત્રો અત્યારે ન પણ સાંભળતા હોય એ બધાને વિશ્વાસપૂર્વક કહેજો કે જે તમે ધારો છો એના કરતાં પણ તમારા પરિણામ સારા આવશે અને સમગ્ર ગુજરાતનું ભાવિ અને ભારતનું ભાવિ ખૂબ ઉજ્જવળ બનશે એ જ આજના દિવસ અમે પ્રાર્થના કરીએ છીએ પરીક્ષાના દિવસે પણ તમે યાદ રાખજો કે જે મહેનત કરશો એના ન્યાય આપનાર કોઈ શિક્ષક નથી કોઈ તંત્ર નથી કોઈ સરકાર નથી ભગવાન છે એ જીવન તો આપનું ઉજ્જવળ રહેશે જ એ જ આજના દિવસે પ્રાર્થના